वो शू स्थिति छे અત્યાર ના आप જોઈ શકો છો કે અત્યારે અમે દ્વારકામાં છીએ અને દ્વારકામાં વાવાઝોડાની અસર છે તે જોવા મળી રહી છે। પવન તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે, 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે। અત્યારે આ જે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને આજે પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આપને બતાવવા માંગીશ કે આ જે દ્વારકાનો સનસેટ પોઈન્ટ છે અને ત્યાંથી ન જવા માટેની સૂચના મારતું એક બોટ પણ ડેન્જરનું મારી દેવામાં આવ્યું છે। અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે કે વાવાઝોડાને હવે ગણતરીની કલાકોમાં જ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે જખૌ બંદરની નજીક છે તે લેન્ડફોલ થશે અને ત્યારે વધારે અસર છે તે જોવા મળશે। જ્યારે હિટ થશે જખૌ બંદરની નજીક ત્યારે 115 થી 125 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને 140 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે, એટલે કે એની અસર છે તે 400 કિલોમીટરના વિસ્તારમાં છે તે જોવા મળશે। કારણ કે આખી 400 કિલોમીટરનો જે વિસ્તાર છે તે પ્રભાવિત થવાનો છે અને તેને લઈને જ દ્વારકા, જામનગર, માંડવી, નલિયા, જખૌ સહિતના વિસ્તારો છે તે પ્રભાવિત થવાના છે। અત્યારે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે નીચાણવાળા વિસ્તારો છે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે અત્યારે જે રીતે કરંટ જોવા મળી રહ્યો છે। જો કે વાવાઝોડું લેન્ડ થાય તે પહેલાં પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી, એટલે કે જે લોકોનું સ્થળાંતર કરવાનું હોય છે તે લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે અને હવેની જે કામગીરી રહેશે એટલે કે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થશે અને તે પ્રભાવિત જે જિલ્લાઓ છે ત્યાં વૃક્ષો ધરાશાયી થવાની કે વીજપોલ ધરાશાયી થવાની જે ઘટનાઓ બનતી હોય તો તેની તાત્કાલિક ધોરણે કામ કરવા માટે પણ પહેલેથી જ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। એટલે કે અત્યારે હવે એમજીવીસીએલની ટીમ પણ બહારથી દ્વારકા છે તે પહોંચી ગઈ છે અને દ્વારકામાં જે પણ વીજપોલ ધરાશાયી થશે અથવા તો વીજળી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટેની પણ કામગીરી છે તે કરવામાં આવશે। અત્યારે આપ જોઈ શકો છો કે અમારે અહીં ઊભા રહેવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે, કેટલી ઝડપથી આ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને હજુ આ શરૂઆત છે અને જ્યારે લેન્ડફોલ થશે ત્યારે વધારે તાકાતથી પવન છે તે ફૂંકાશે અને જે દરિયાના મોજા છે તે પણ ઉછળીને જે વોકવે છે ત્યાં સુધી આવી રહ્યા છે। જી જી વિભુ, જણાવો કે હવે કેટલા વાગે લેન્ડફોલ અપ્રોક્સિમેટલી તંત્રએ કહ્યું છે, હવામાન વિભાગે કહ્યું છે કે કેટલા વાગ્યા સુધીમાં લેન્ડફોલ થઈ શકે છે? બિલકુલ, જે બપોર બાદ એટલે કે 5 વાગ્યાની આસપાસ છે તે લેન્ડફોલ થવાની પ્રક્રિયા છે તે શરૂ થશે અને ત્યારબાદ 1 થી 2 થી 3 કલાક લેન્ડફોલ થવાની પ્રક્રિયા છે તે ચાલતી હોય છે, એટલે કે એ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ગુજરાતના જે પણ વિસ્તારો છે તે પ્રભાવિત થવાના છે। ખાસ કરીને જ્યારે જો વાવાઝોડું ધીમે સ્પીડ ઘટી જશે અને આગળ વધવાની તો એટલો ખતરો વધારે ગુજરાત ઉપર બની રહેશે, કારણ કે એટલો લાંબો સમય છે તે ગુજરાત ઉપર પવન છે તે ફૂંકાતો હોય છે અને અત્યારે પણ આ હજુ તો શરૂઆત જ છે, લેન્ડફોલ થવાને હજુ નજીક આવી રહ્યું છે, 210 કિલોમીટર જખૌથી દૂર છે। તેમ છતાં પણ આ દ્વારકાની સ્થિતિ આપ જોઈ શકો છો કે કેટલી અધે અહીં પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, તંત્ર સજ્જ છે, લોકોને દરિયાકાંઠે ન જવાની અપીલ તે કરવામાં આવી છે, કારણ કે જોખમવાળો દરિયો છે ત્યાંથી બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે ને અત્યારે તમામ જે દ્વારકાની બજારો છે તે બંધ થઈ ગઈ છે અને મંદિર પણ આજે બંધ રાખવામાં આવ્યું છે। જે વિભુ ઘણો